નમસ્કાર દર્શક મિત્રો, વર્તેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ધંધુકામાં ભરવાડ સમાજના યુવાનની હત્યાના પડઘા મહુવામાં પણ પડ્યા. કિશન ભરવાડ નામના યુવાનની કરાઈ ક્રૂર હત્યા. મામલે કાઢવામાં આવી રહેલી વિશ્વ હિન્દુ પરિષદ, વિવિધ હિન્દુ સંગઠન તેમજ માલધારી સમાજ અને વિવિધ સંસ્થાઓ જેમ કે મહુવા માર્કેટિંગ યાર્ડ તેમજ જંતુનાશક દવાઓ ડાયમંડ એસોસિએશન ડિહાઇડ્રેશન સંસ્થાએ સમર્થન આપ્યું છે. આવેદનપત્ર અને મૌન રેલી ખીમનાથ મંદિરથી લઈને ગાંધીબાગ ખાતે પહોંચી 2 મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ પ્રાંત અધિકારીની કચેરીએ જઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. યુવાનની હત્યા અંગે સમગ્ર હિન્દુ સમાજ જોશે ફેલાયો. હિન્દુ યુવાન કિશન ભરવાડની હત્યામાં સંડોવાયેલા ઈસમા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ. આ રેલીમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. કેમેરામેન ભાવિક ભાલિયા સાથે રિપોર્ટર સુલતાન ખાન પઠાણ મહુવા. જે પણ હત્યા કરવામાં આવી એના પણ આપણે આ તકે અહીંયા આજરોજ મહુવા વિવિધ હિન્દુ સંગઠન દ્વારા સ્વર્ગસ્થ કિશનભાઈ ભરવાડની શાંતિ માટેની એક રેલી કાઢવામાં આવી. એમાં બહોળી સંખ્યામાં મહુવાના દરેક સમાજના અને દરેક અગ્રણીઓએ લાભ લીધો અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. એ રૂપે અમે સૌ આજે હિન્દુ સમાજ એકઠા થઈ અને અહીંયા વલભાઈ સાહેબને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને સૌએ ખૂબ સારો એવો પ્રતિસાદ આપ્યો.